नमस्कार विद्यार्थी मित्रों, बीमड़ा विद्यालय ई क्लासेस में आपनो हार्दिक स्वागत है। धोरण एक विषय गणित गम्मत एम प्रकरण त्रण सरवाळा एना भाग बे समझीशुं। बाळको आपणे आगळ भाग एक समझी गया हता, शुं हतुं एमां? तो आपणे सरवाळा करता शीख्या हता कि बधा मळीने कुल केटला थाय, अने बधा बाळको जे अलग अलग हता एमने आपणे जूथमां हता एमने आपणे गणता शीख्या, अने पोपटवाळुं पण आपणे समझ्या कि एक थी वधारे एटले एकनी अंदर एक उमेरता बे थाय, बेनी अंदर एक उमेरता त्रण थाय, त्रणनी अंदर एक उमेरता चार थाय, अने चारनी अंदर एक वधारानो पोपट उमेरता पांच थाय छे। ए रीते आपणे संख्याओने सरवाळा करता शीख्या कि जेम अलग अलग जूथ होय छे तो ए बन्ने जूथने पहेला संख्या गणवानी, अलग अलग जूथमां केटली संख्या छे ए आपणे गण्युं, अने पछी के सरवाळा करता शीख्या। हवे पण आपणे सरवाळा करता शीखवानुं छे। शुं कहे छे कि सरवाळा? तो अहीं आपणने द्राक्षना झूंखा आपेला छे, तो आपणे जोईए आ एक जूथ बाळको अने आ बीजुं जूथ, अने जूथमां जे होय એને આપણે બંને જૂથની પહેલાં સંખ્યા કાઢવાની અને પછી એ સંખ્યાઓનો સરવાળો કરીશું, એટલે આપણને બંને જૂથનો કુલ કેટલું સંખ્યા છે એ આપણને મળી જશે। તો હવે આપણે કરીશું સરવાળા। તો કેટલા દ્રાક્ષના ઝુમખા છે? આ એક જૂથ અને આ બીજા નંબરનું જૂથ, આ બંને જૂથ છે। તો એક જૂથમાં કેટલા છે? એક, બે અને ત્રણ। એક જૂથમાં ત્રણ દ્રાક્ષના ઝુમખા છે અને બીજા જૂથમાં એક, બે, ત્રણ અને ચાર। તો આ બંને જૂથની સંખ્યા મળીને કેટલો સરવાળો થશે બાળકો? તો આપણે ગણીએ કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત। કેટલો જવાબ મળે છે આપણને? સાત જવાબ મળે છે। એ જ રીતે અહીં સફરજન આપેલા છે, તો સફરજન આપણે ગણીએ એક, બે, ત્રણ, ચાર, કેટલી છે? ચાર। અને આ બાજુ બીજા જૂથમાં એક, બે, ત્રણ અને ચાર, કેટલી છે? ચાર। તો ચાર વત્તા ચાર બરાબર કેટલા થાય બાળકો? તો આપણે ગણીએ એક, બે, ત્રણ, ચાર, આ એક જૂથ અને આ બીજું જૂથ, તો એક, બે, ત્રણ, ચાર। તો આપણે ચાર ચાર નીચે લખી દીધા, હવે આપણે એનો બંનેનો કુલ સરવાળો કરીશું। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, કેટલો થયો? આઠ થાય છે। એ જ રીતે હવે લીંબુ છે, તો લીંબુ આપણે આ એક જૂથ અને આ બીજું જૂથ, આ બંને જૂથની જે સંખ્યા આવે છે એનો ભેગો કુલ કેટલો સરવાળો થાય છે એ આપણે અહીં લખીશું। તો આપણે લીંબુ ગણી લઈશું પહેલાં, એક, બે, ત્રણ, ચાર અને પાંચ। આ બાજુ કેટલા? પહેલાં જૂથમાં કેટલા લીંબુ છે? તો પાંચ, અને બીજા જૂથમાં એક અને બે। કેટલા લીંબુ છે બીજા જૂથમાં? તો બે લીંબુ છે। તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત, તો ટૂંકો કુલ કેટલા લીંબુ થયા બાળકો? સાત લીંબુ મળે છે। એ જ રીતે બબુચક આપેલા છે, તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, આ એક જૂથ, એક, બે અને ત્રણ, ત્રણનું બીજું જૂથ, તો આ જે છે તો અહીં કેટલા છે? ત્રણ અને ત્રણ છ, તો આપણે અહીં છ લખીશું। અને આ બાજુ બીજા જૂથમાં કેટલા છે બાળકો? તો ત્રણ, તો છ વત્તા ત્રણ, હવે કુલ સરવાળો કેટલો થશે? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ, કુલ સરવાળો કેટલો થયો બાળકો? તો નવ આપણને મળે છે। તો તમે સમજી ગયા કે બંને અલગ અલગ જૂથ આપેલા હોય તો પહેલાં એની સંખ્યા લખવાની અને પછી સરવાળાનું ચિહ્ન કરીને બંનેની એકબીજાની અંદર ઉમેરવાના। તમે ત્રણ વત્તા ચાર કરો અથવા ચાર વત્તા ત્રણ કરો તો પણ તમારો જવાબ સરખો જ મળે। તો શું જવાબ મળ્યો? તો અહીંયા સાત મળ્યો, તો એ જ રીતે ચાર વત્તા ચાર કર્યા તો આપણને આઠ જવાબ મળ્યો, એ જ રીતે પાંચ વત્તા બે કર્યા એટલે આપણે સાત મળ્યો। તમે બે વત્તા પાંચ પણ કરી શકો છો, કે જેમ જૂથની સંખ્યા છે એ રીતે તમે લખીને તમે તમારી નોટબુકમાં સરવાળા કરવા હોય તો તમે અલગ અલગ રીતે કરી શકો છો। તો અહીં પાંચ વત્તા બે કર્યો તો આપણને સાત મળ્યો, એ જ રીતે છ વત્તા ત્રણ કર્યા તો આપણને નવ જવાબ મળ્યો। તો બાળકો હવે તમને ચિત્ર જોઈ અને જૂથ આપેલા હોય તો જૂથ પરથી તમે સંખ્યાઓનો સરવાળો કરી શકો છો। આવા પ્રયત્ન તમારે વધારે તમારા ઘરે કરવાનો રહેશે। પછી શું કહે છે બાળકો? કે ઉમેરો અને જોડો। હવે આપણે ઉમેરવાના છે અને જોડવાના છે, તો હવે આપણે જોઈએ કે અહીં તમને અલગ અલગ બે બે સંખ્યાઓના સરવાળા કરીને આપ્યું છે, આ બાજુ પણ એવું જ છે, અને શું કહે છે?
કે આપણે જે વચ્ચે આપેલા છે ખાના જૂથ આપેલા છે અને જૂથની અંદર અલગ અલગ સંખ્યાના વર્તુળ એટલે કે દડા જેવું કંઈક આપેલું છે તો આપણે એની સાથે જોડીશું. તો 3 + 2 કેટલા થાય બાળકો? 5 થાય. અને આ બાજુ પણ એવું જ સેમ છે, આ બાજુ છે એવું ને એવું આ બાજુ છે, તો 3 + 2 = 5 છે. તો આપણે આને બંનેને એકસાથે જોડી, પહેલાં આપણે બધા સરવાળા કરી લઈશું. તો શું કહે છે અહીંયા 4 + 2? તો તમને ના ફાવે ડાયરેક્ટ તો તમે આ રીતે પણ કરી શકો છો. 1, 2, 3, 4 અને આ કેટલા છે? 2, 1 અને 2. તો 4 + 2 કેટલા થયા? તો 1, 2, 3, 4, 5 અને 6. 4 + 2 = 6 થયા. એ જ રીતે 3 + 4, તો આપણે આ બાજુ નીચે 3 લીટા કરીશું, 1, 2 અને 3. આ બાજુ 4 કરીશું, 1, 2, 3, 4. તો હવે બંનેનો સરવાળો કેટલો થશે? તો 1, 2, 3, 4, 5, 6 અને 7. બંનેનો સરવાળો કેટલો થયો બાળકો? તો 7 થયો છે. એ જ રીતે 8 + 0. તો મેં તમને કહ્યું હતું આગળના ભાગમાં કે કોઈપણ સંખ્યાને શૂન્યની અંદર ઉમેરતા એની એ જ સંખ્યા આવે છે. તો અહીં આપણે 8 લીટા કરીશું બાળકો. 8 + 0 શૂન્ય એટલે કંઈ જ નથી, એટલે તમે ડાયરેક્ટ પણ અહીં લખી શકો છો કે 8 જ જવાબ આવે. કોઈ પણ સંખ્યા હોય એને 0 અંદર ઉમેરીએ તો જે સંખ્યા હોય એનો એ જ જવાબ આપણને મળે છે. આ તમારે યાદ રાખવાનું રહેશે. પછી 6 + 3, તો આ બાજુ 6, 1, 2, 3, 4, 5, 6 અને નીચે 3, 1, 2 અને 3. હવે 6 + 3 = કેટલા થાય? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કેટલા થાય? તો 9 થશે. એ જ રીતે 2 + 1, 1 અને 2, આ બાજુ 1, તો 1, 2 અને 3 કેટલા થયા? બધા લીટા કેટલા થયા? તો 3. પછી 1 + 3, આ બાજુ 1 અને આ બાજુ 3, 1, 2, 3, તો 1, 2, 3 અને 4 કેટલું થયું બાળકો? 4. જુઓ તમને આ રીતે ડાયરેક્ટ ન ફાવે તો તમે આ રીતે પણ ગણતરી કરીને તમે સરવાળા શીખી શકો છો. એ જ રીતે અહીં શું છે? 3 + 3, તો અહીં 1, 2, 3, 1, 2, 3, તો 1, 2, 3, 4, 5, 6 કેટલો જવાબ મળ્યો બાળકો આપણને? 6 જવાબ મળે છે. એ જ રીતે 2 + 3, તો 1, 2, આ બાજુ 3, 1, 2, 3, તો ટોટલ કેટલો જવાબ મળ્યો છે આપણને? તો 1, 2, 3, 4, 5 કેટલો જવાબ મળ્યો બાળકો? 5 જવાબ મળે છે. આ હું સરવાળાનો આ લીટા નથી પરંતુ મેં ચિહ્ન કર્યું છે બરાબરનો, જે તમને સરળતાથી ખબર પડી જાય. અહીં લખી દો કે 5 જવાબ આવે છે. એ જ રીતે 0 + 8, તો બાળકો 0 + 8, આપણે શૂન્યની અંદર 8 ઉમેરીએ કે 8ની અંદર 0 ઉમેરીએ તો જવાબ આપણો એના એ એટલે કે 8 જ મળે છે, જે તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે 3 + 6, શું કહે છે? 3 + 6, તો 1, 2, 3 અને આ બાજુ 6, 1, 2, 3, 4, 5, 6, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 કેટલો જવાબ મળ્યો બાળકો આપણને? 9 જવાબ મળે છે. એ જ રીતે 5 + 2, તો 1, 2, 3, 4, 5 અને આ બાજુ 2, 1 અને 2, તો 1, 2, 3, 4, 5, 6 અને 7 કેટલો જવાબ મળ્યો આપણને? 7 જવાબ મળે છે. એ જ રીતે 1 + 2, આ બાજુ 1 અને આ બાજુ 2, 1 અને 2, તો 1, 2 અને 3 તો કેટલો જવાબ મળ્યો આપણને? 3 જવાબ મળે છે. એ જ રીતે 3 + 1, તો આ બાજુ 1, 2, 3 અને આ બાજુ 1, તો કેટલો જવાબ મળ્યો? 1, 2, 3 અને 4 કેટલો જવાબ મળે છે આપણને? 4 જવાબ મળે છે. હવે આપણે એ સંખ્યાને અહીં જે આપેલા છે જૂથ એની સાથે જે સમાન જે સરખા હશે એ સરખી સંખ્યાને સરખા જૂથ સાથે આપણે જોડવાના છે. તો હવે આપણે એ સરખા જૂથ સાથે સરખી સંખ્યાને જોડીશું. જે તમને અહીં ઉદાહરણ એક આપેલું છે એ તમને દેખાય છે કે 3 + 2 = 5, 3 + 2 = 5, તો
आ जूथ साथ एम पांच है, एक बे त्रण चार अने पांच ए जोड़ेला है। पहला आपणे आ जूथ है एनी अंदर केटली संख्याना वर्तुळ है ए आपणे लखी देशु कि एक बे त्रण चार पांच अने छ। आमा केटला है बाळको, छ छे, एक बे त्रण चार पांच छ अने आमा सात छे, एक बे त्रण चार पांच छ सात आठ अने नौ। आमा केटला छे? नौ, एक बे अने त्रण, आमा छे त्रण, पछी आमा छे एक बे त्रण चार पांच छ सात अने आठ। केटला छे? आठ, एक बे त्रण अने चार, आमा केटला छे? चार छे। तो आपणे एमने एमनी संख्याओ એટલે જે સરખી સંખ્યાના જૂથ સાથે આપણે જોડીશું। આ શું છે? ચાર વત્તા બે બરાબર છ। તો આમાંથી છનું જૂથ કયું છે બાળકો? તો આ છે, તો એની સાથે આપણે જોડીશું। બીજું આ બાજુ જોઈએ તો બીજું છનું કયું છે? તો આ છે, તેની સામે છે, એટલા માટે આપણે તેની સાથે જોડીશું। એ જ રીતે અહીં શું છે? સાત છે, સાતનું એક જૂથ, તો સાત સરવાળો ક્યાં થાય છે બાળકો? તો આ જે ત્રીજા નંબરમાં છે એનો સરવાળો સાત થાય છે, અને આ બાજુ છે જે પાંચમા નંબરમાં છે એનો સરવાળો સાત થાય છે। તો આપણે સાતને સાત સાથે જોડીશું। એ જ રીતે આ બાજુ પણ આપણે સાત સાથે જોડીશું। પછી છે નવ, તો નવ સંખ્યા ક્યાં છે બાળકો? તમને દેખાય છે કે એક આ રહ્યું નવ અને બીજું એક આ રહ્યો નવ, તો એની સાથે આપણે જોડીએ। હવે છે ત્રણ, તો ત્રણ એક આ રહ્યા ત્રણ અને એક આ રહ્યા ત્રણ। એ જ રીતે છે આઠ, આઠ ક્યાં છે બાળકો? તો આ છ હતા, આ સાત હતા અને આ રહ્યા આઠ, તો આપણે આઠને આઠ સાથે જોડીશું। એ જ રીતે આ બાજુ અહીં છે આઠ, તો આપણે આ બાજુ પણ આઠને આઠ સાથે જોડીશું। એ જ રીતે છે છેલ્લે શું વધે છે? ચાર વધે છે, તો ચાર તમને સામે સામે દેખાય છે, તો તમારે ખાલી સામે સામે જોડવાનું રહેશે। તો બાળકો તમે સમજી ગયા કે જૂથ આપેલું હોય એની સમાન સંખ્યાના સરવાળા સાથે કઈ રીતે જોડાય? પહેલાં આપણે સરવાળા કરી લેવાના બધા, પછી જૂથમાં એક જૂથમાં કેટલી સંખ્યા છે એ આપણે શોધી લેવાનું, એટલે તમને વધુ સરળતા પડશે અને તમને તરત આવડી પણ જશે જોડકા જોડતા। તો તમારે આવા વધારે પ્રયત્ન ઘરે કરવાના છે અને શીખવાનું જ રહેશે। હવે છે ઉમેરો, ઉમેરો એટલે કે બાળકો આપણે કહીએ છીએ કે સરવાળા, સરવાળાનો બીજો અર્થ આપણે ઉમેરો પણ કહી શકીએ છીએ। તો બે વત્તા સાત શું કહ્યું છે? બે વત્તા સાત, મેં તમને એક સરળ રીત શીખવાડી છે કે બે આપણે ઈટા કરીને પણ સમજી શકીએ છીએ, હું તમને સમજાવું છું કે આ બે છે તો એક અને બે, આ બાજુ કેટલા છે? સાત, તો આપણે સાત કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, સાત લીટા કરવાના ઊભા અને આ બાજુ બે કરવાના, એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, કેટલો થયો જવાબ? તો આપણને નવ જવાબ મળે છે। એ જ રીતે એક વત્તા ત્રણ, તો આ બાજુ એક અને આ બાજુ ત્રણ, એક બે ત્રણ, તો એક બે ત્રણ અને ચાર, એક વત્તા ત્રણ બરાબર કેટલો જવાબ મળ્યો આપણને? ચાર જવાબ મળે છે। એ જ રીતે ત્રણ વત્તા પાંચ, તો એક બે ત્રણ અને આ બાજુ પાંચ, એક બે ત્રણ ચાર પાંચ, તો ટોટલ કેટલા થયા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ મળે છે। એ જ રીતે ચાર અને એક, એક બે ત્રણ ચાર અને આ બાજુ છે એક, તો એક બે ત્રણ ચાર અને પાંચ, કેટલો જવાબ મળે આપણને? પાંચ મળે છે। એ જ રીતે ચાર વત્તા શૂન્ય, તો બાળકો મેં તમને આગળ પણ કહ્યું છે કે કોઈ પણ સંખ્યાની અંદર શૂન્ય ઉમેરતા આપણને એની એ જ સંખ્યાનો જવાબ મળે છે। તો તમે અહીં એની આપણે આગળ જોડકામાં જોયું કે આઠ વત્તા શૂન્ય અથવા ઝીરો શૂન્ય વત્તા આઠ, તો આપણને જવાબ આઠ જ મળતો હતો। એ જ રીતે આપણે અહીં ચાર વત્તા શૂન્ય હોય અથવા શૂન્ય વત્તા ચાર, શૂન્ય વત્તા બાર કે કોઈ પણ સંખ્યા સાથે શૂન્યનો ઉમેરો કરીએ તો આપણને એની એ જ સંખ્યા મળે છે। તો ચાર વત્તા શૂન્ય બરાબર કેટલા મળે? ચાર જવાબ મળે છે। એ જ રીતે શૂન્ય વત્તા બે, હવે શૂન્ય આગળ છે, અહીંયા શૂન્ય પાછળ હતું તો પણ એના એ જવાબ મળ્યો, હવે શૂન્ય આગળ છે, શૂન્ય વત્તા બે કરીએ તો આપણને શું જવાબ મળશે? બે જ જવાબ મળે છે। જે તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાની અંદર આપણે શૂન્ય ઉમેરીએ તો એની એ જ સંખ્યા આપણને જવાબમાં મળે છે। એ જ રીતે બે વત્તા બે, તો એક બે, એક બે, બે વત્તા બે કેટલા થાય? એક બે ત્રણ અને ચાર, કેટલો થાય?
चार जवाब मळे छे। एज रीते त्रण वत्ता चार एक बे त्रण अने आ बाजू चार एक बे त्रण चार तो एक बे त्रण चार पांच छ अने सात કેટલો જવાબ મળ્યો બાળકો? આપણે સાત જવાબ મળે છે। તમે આ રીતે ગણી શકો છો અથવા તમારા આંગળીના વેઢાઓથી પણ તમે સરવાળાની ગણતરી કરી શકો છો। તો શું હતું કે બે વત્તા સાત બરાબર નવ, ત્રણ વત્તા પાંચ બરાબર આઠ, ચાર વત્તા શૂન્ય બરાબર ચાર, બે વત્તા બે બરાબર ચાર, એક વત્તા ત્રણ બરાબર ચાર, ચાર વત્તા એક બરાબર પાંચ અને શૂન્ય વત્તા બે બરાબર બે અને ત્રણ વત્તા ચાર બરાબર સાત મળે છે। એ જ રીતે આપણને નીચે પણ સરવાળા આપેલા છે જે આપણે ગણીશું કે ત્રણ તો એક બે ત્રણ અને નીચે છ, એક બે ત્રણ ચાર પાંચ છ। હવે આ બધા ઉભા લીટા કેટલા થાય છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, કેટલા થયા? તો જવાબ આપણને નવ મળી ગયો। એ જ રીતે પાંચ વત્તા બે, એક બે ત્રણ ચાર પાંચ એ નીચે બે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત। એ જ રીતે ત્રણ વત્તા ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ તો ત્રણ વત્તા ત્રણ કેટલા થાય? એક બે ત્રણ ચાર પાંચ છ, છ જવાબ મળી ગયો। એ જ રીતે શૂન્ય વત્તા આઠ, બાળકો મેં તમને કહ્યું છે કે કોઈ પણ સંખ્યાની અંદર આપણે શૂન્ય ઉમેરીએ તો એની એ જ સંખ્યાનો જવાબ મળે છે, એ ભલે પછી આગળ હોય કે પાછળ હોય તો આપણને એની એ જ સંખ્યા મળે છે। તો અહીં આપણને શું મળશે? આઠ જ જવાબ મળશે। એ જ રીતે છ વત્તા ત્રણ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને ત્રણ, એક બે અને ત્રણ, છ વત્તા ત્રણ કેટલા થાય બાળકો? તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ। તો જુઓ બાળકો, અહીં પણ ત્રણ વત્તા છ હતું અને અહીં છ વત્તા ત્રણ છે। શું છે? સંખ્યાને ઉલટાવી દીધી છે, પરંતુ આપણને જવાબ તો સરખો જ મળે છે કે ત્રણ વત્તા છ કરીએ તો પણ નવ મળે અથવા છ વત્તા ત્રણ કરીએ તો પણ આપણને નવ મળ્યો। એ જ રીતે એક વત્તા સાત તો એક, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો કુલ કેટલું થાય? તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો આઠ જવાબ મળ્યો। એ જ રીતે બે વત્તા ત્રણ, એક બે, એક બે અને ત્રણ, એક બે ત્રણ ચાર અને પાંચ। પછી આમાં છે પાંચ વત્તા શૂન્ય, અહીં શૂન્ય વત્તા આઠ હતા અને અહીં પાંચ વત્તા શૂન્ય છે, તો આપણને શું જવાબ મળશે બાળકો? પાંચ જ જવાબ મળશે કે અહીં શૂન્ય આગળ હતા તો પણ આપણે આઠ લખ્યા અને અહીં શૂન્ય નીચે છે તો પણ આપણે જવાબ એટલે કે જે એની એ જ સંખ્યા એટલે કે પાંચ લખીશું। એ જ રીતે ત્રણ વત્તા ચાર તો એક બે ત્રણ અને નીચે ચાર, એક બે ત્રણ ચાર, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો આપણને સરવાળા કરતા બાળકો તમને હવે આવડી જ ગયા હશે। તમે આ સરવાળાનો પ્રયત્ન તમારે તમારા ઘરે વધારે કરવાનો રહેશે કે ત્રણ વત્તા છ બરાબર નવ, પાંચ વત્તા બે બરાબર સાત, ત્રણ વત્તા ત્રણ બરાબર છ, શૂન્ય વત્તા આઠ બરાબર આઠ, છ વત્તા ત્રણ બરાબર નવ, એક વત્તા સાત બરાબર આઠ, બે વત્તા ત્રણ બરાબર પાંચ, પાંચ વત્તા શૂન્ય બરાબર પાંચ, ત્રણ વત્તા ચાર બરાબર સાત, આપણને અલગ અલગ જવાબ મળે છે। હવે બાળકો શું કહે છે કે ખાનામાં અંક લખો। આપણને નીચે ખાલી ખાના આપેલા છે એની અંદર આપણે અંક લખવાના છે, તો અહીં શું કહે છે? ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર પાંચ થાય, તો આપણે તમારે તમારા ઘરે પ્રયત્ન કરવાનો છે। અહીં તો હું લખું છું પરંતુ તમારે તમારા ઘરે પણ એનાથી પણ વધારે પ્રયત્ન કરવાનો છે। તો હું અહીં ત્રણ લખું છું વત્તા બે કરું છું એટલે કે ત્રણ વત્તા બે બરાબર પાંચ થાય। તમે કરી શકો છો આ રીતે પણ ત્રણ અને બે કે એક બે ત્રણ ચાર અને પાંચ, તો બે ત્રણ વત્તા બે બરાબર પાંચ થાય છે। એ જ રીતે અહીં છ છે તો ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર છ, છ તો ત્રણ વત્તા ત્રણ બરાબર છ થાય, તો તમે તમારા આ રીતે તમારા ઘરે સાચો જવાબ મેળવી શકો છો। પછી છે સાત, તો સાત કઈ રીતે થાય? પાંચ છ વત્તા એક કરીશું તો પણ સાત મળશે, પાંચ વત્તા બે કરીશું તો પણ આપણને સાત મળશે, તો પાંચ વત્તા બે પાંચ ને બે સાત થાય છે। છે કે આપણે જે આગળ જે સંખ્યાઓનો સરવાળો કર્યો છે એ અંકને અહીં ખાનામાં લખવાના છે, તો આપણે જુઓ આપણે હું તમને સમજાવી શકું છું કે પહેલું આપણે હતું પાંચ, તો પાંચ સરવાળો હતો એ બે વત્તા ત્રણ પણ આવી શકે છે અથવા પાંચ વત્તા શૂન્ય પણ આવી શકે છે, જેથી આપણને પાંચ જવાબ મળશે। એ જ રીતે બીજું શું હતું કે ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર છ થાય, તો આપણે અહીં છ સરવાળો શેનો હતો? તો ત્રણ વત્તા ત્રણનો સરવાળો છે એ છ છે, તો આપણે એ સંખ્યા આપણે અહીં લખી શકીએ છીએ કે ત્રણ વત્તા ત્રણ બરાબર છ। એ જ રીતે સાત હતા, સાત સરવાળો શેનો હતો? તો પાંચ વત્તા બે, જે તમને અહીં દેખાય છે કે પાંચ વત્તા બે કરીએ તો આપણને સાત જવાબ મળે છે। તો હું અહીં એક અંક લખ્યા છે, ખાલી અંક ખાના આપેલા છે એની અંદર આપણે
આગળથી જોઈને અંક લખવાના રહેશે. તો અહીં 5+2 કર્યા એટલે 7 થયા, એ જ રીતે અહીં છે 3, તો 3 સરવાળો અહીં આપેલું નથી તો આપણે લખી શકીએ છીએ કે 2+1=3, એ જ રીતે 4, તો 2+2=4 થાય. પછી 9, 6ની અંદર આપણે 3 ઉમેરીશું તો આપણને 9 મળી જશે, તો 6+3 તો આપણને 9 જવાબ મળે છે. એ જ રીતે 8, તો 0+8=8, એ જ રીતે 1, તો 1+0=1, એ રીતે તમે કરી શકો છો. તો બાળકો, તમને સરવાળા કરવાની બહુ મજા આવી ગઈ હશે. તમે આવો પ્રયત્ન વધારે તમારા ઘરે કરી શકો છો અને અલગ અલગ સરવાળા કરતાં શીખી શકીએ છીએ. તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. તો અહીં હું પ્રકરણ 2 સરવાળા એ અહીં હું પૂર્ણ કરું છું.